नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 ની અંદર આપણે જોઈએ વેચાણના વ્યવહારો 1 અને 2 શીખી ગયા. હજુ વેચાણના વ્યવહારો 3 વેચાણ કરવામાં આવે તો આપણે નમૂના નિયમનને જોઈ ગયા. રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, व्यक्ति खाते उधार, रोकड़ वटाव के आपेल वटाव खाते उधार, ते वेचाण खाते जमा, वटाव वाला व्यवहार पण आपणे शीखी गया. हवे थोड़ा अलग प्रकार ना व्यवहार छे, सहला व्यवहार छे, नफो चढ़ावा. हमेशा कोई पण व्यापारी छे ए वस्तु नु वेचाण करे त्यारे मूल किमते सीधूज वस्तु वेचाण करतो नथी. खरीद किमत छे, जे पड़तर किमत छे, एना करता वधु किमते वस्तु वेचाण करवामां आवे. तो मूल किमत पर अथवा तो वेचाण किमत पर नफो चढ़ावामां आवे. ए नफो चढ़ाया पछी वस्तु वेचाण करे जेथी करी नफो मळी रहे, वधु किमते वेचाण करवामां. तो नफो केवी रीते चढ़ावो एना व्यवहारो आपणे जोईए. तो तमारी सामे व्यवहारो आपेला छे, नीचेना व्यवहारोनी मगन ट्रेडर्सना चोपड़े आम नोंध लखो. पांच ज व्यवहारो आपणे लईशुं. 2018 ऑगस्ट 1 तारीख रुपया 10,000 नी मूळ किंमत पर, रुपया 10,000 नो मूळ किंमत पर 10% नफो चढ़ावे. रोकड़े थी माल वेचवामां आवे छे, 10,000 नो माल 10% नफो चढ़े. रोकड़े थी माल वेचीए तो अपनी पास रोकड़ आवे. नोंध लखीए तो शू थाय, तो 2018 ऑगस्ट 1 तारीख रोकड़े थी माल वेचीए छीए एटले अपनी पास रोकड़ आवे. तो रोकड़ खाते उधार, ते वेचाण खाते जमा કેટલા રૂપિયા? તો કે મૂળ કિંમત પર નફો ચડાવવાનો કીધો. મૂળ કિંમત પર જો નફો ચડાવવો હોય તો +% કરી દેવાનો. આપણે કે વેપારી વટાવમાં -% કરતા હતા, એમ +% કરી દીધો એટલે નફો ચડ્યો. કેવી રીતે? તો કે 10,000 રૂપિયાનો માલ છે +10% એટલે કેટલા થશે? તો કે 11 प्लस कर दिया એટલે થઈ ગયું. તો 11,000 રૂપિયાનો આપણે વેચાણ કર્યું, 10,000 રૂપિયાનો માલ હતો, 10% નફો ચડાયો એટલે 11,000 રૂપિયાની કિંમતે વેચાણ થાય. તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 11,000, તે વેચાણ ખાતે જમા રૂપિયા 11,000. બાબત જે મૂળ કિંમત પર 10% નફો ચડાવે માલ વેચે તેમ મૂળ કિંમત પર નફો ચડાવવામાં આવે. ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે તો એના ઉપર 10% નફો ચડે એટલે 10 રૂપિયા નફો ચડે તો 110 રૂપિયા થાય. એટલે 100 રૂપિયાની વસ્તુ 110 રૂપિયામાં વેચવાની. ત્રિરાશિ પણ મૂકી શકાય, પણ એના કરતાં મૂળ કિંમત પર નફો ચડાવવાનો કે તમારે શું કરવાનું? પ્લસ કરી નાખો. 10,000 રૂપિયાનો માલ છે, 10 પ્લસ કર્યા એટલે કેટલા આવ્યા? તો કે 11,000 પ્લસ 10% એટલે સીધી કિંમત તમને મળી જશે. આવી જ રીતે હજુ એક વ્યવહાર જોઈએ બીજો. 4 તારીખ રૂપિયા 20,000 નો માલ મૂળ કિંમત પર, રૂપિયા 20,000 નો માલ મૂળ કિંમત પર 25% નફો ચડાવી 10% વેપારી વટાવે છગનને ઉધાર વેચી. છગનને ઉધાર વેચીએ છીએ તો છગન લેનાર થાય, લેનાર ખાતે ઉધાર. તો અમાઉન્ટ શું થાય? તો કે 4 તારીખ છગન લેનાર છે એટલે છગન ખાતે ઉધાર, તે વેચાણ કરીએ છીએ એટલે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે માલ કેટલાનો?
तो के 20000 નો માલ મૂળ કિંમત પર 25% નો સો ચડે તો શું કરશું તો કે 20000 પ્લસ 25% 20000 પ્લસ 25% તમે કરો એટલે જવાબ મળે 25000 25000 રૂપિયામાંથી 10% વેપારી વટાસ કીધું એટલે માઈનસ 10% तो माइनस 10% करो એટલે જવાબ મળશે 22500 તો વેચાણ કેટલા થયું કહેવાય 22500 નું 56 ખાતે ઉધાર રૂપિયા 22500 તે વેચાણ ખાતે જમા રૂપિયા 22500 ખબર પડી મૂળ કિંમત પર નફો ચડાવવાનો હોય તો શું કરવાનું પ્લસ ટકા કરવાનું વેપારી વટા બાદ કરવાનું દીધો હોય તો માઈનસ ટકા કરવાનું બાબત છે मूल कीमत पर 20% नफो चढ़ावी 10% वेपारियों का माल बेच ત્યાર પછી 9મી તારીખ 30000 રૂપિયાનો માલ મૂળ કિંમત પર 20% નફો ચડાવ્યો દસ ટકા વેપારી વટા રોકડેથી વેચ્યું રોકડેથી માલ વેચીએ છીએ તો આપણી પાસે રોકડ આવે અને માલ જાય તો આનું શું થાય તો કે 9મી તારીખ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા તો કે 30000 નો માલ 20% નફો ચડાવી 10% રૂપિયા તો પેલા 30000 રૂપિયામાં 20% નફો ચડાયો પ્લસ 20% એટલે 36000 એમાંથી માઈનસ 10% વેપારી વટા બાદ કરીએ 36000 માંથી માઈનસ 10% વેપારી વટા બાદ કરીએ એટલે જવાબ મળે 34000 32400 તો 32400 રૂપિયાનું વેચાણ કઈ ગયું તે તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 32400 તે વેચાણ ખાતે જમા રૂપિયા 32400 બાબત જે મૂળ કિંમત પર 20% નફો ચડાવી 10% વેપારી વટાવે માલ વેચ્યો પછીનો વ્યવહાર આપણે જોઈએ તો 13મી તારીખ 21000 નો માલ વેચાણ કિંમત પર 30% નફો ચડાવી ખુશ્બુને વેચ્યો અડધા નાણા રોકડા મળે આંશિક ઉધાર વ્યવહાર છે અડધા નાણા રોકડા પડે છે અને અડધો વ્યવહાર ઉધાર છે તો 21000 નો માલ વેચાણ કિંમત પર 30% નફો ચડાવી જો અત્યાર સુધીના 3 વ્યવહારોમાં મૂળ કિંમત પર નફો ચડાવી હવે શું કીધું વેચાણ કિંમત ઉપર નફો ચડાય હવે વેચાણ કિંમત ઉપર નફો ચડાવવામાં આવે ત્યારે આ પ્લસ કરી અને નફો ચડાવી શકાય નહીં વેચાણ કિંમત ઉપર નફો ચડાવવો એટલે એનો મતલબ એવો કે 100 રૂપિયાની વસ્તુ તમે કોઈ વેચો છો એમાં તમને 30 રૂપિયા નફો મળવો જોઈએ તો એ વસ્તુ તમારી મૂળ 70 રૂપિયાની જ હોય તો 70 રૂપિયાની વસ્તુ તમે કેટલામાં વેચો છો 100 રૂપિયા આ મૂળ કિંમત પર વેચાણ કિંમત પર નફો ચડાવવામાં આવે તો અહીંયા આપણે 30% નફો ચડાવવાનો કીધો છે વેચાણ કિંમત ઉપર તેના માટે આપણે ગણતરી કરીએ 13મી તારીખ ધારો કે
वेचाण किंमत 100 रूपया, नफो कितना टका चढ़ावा दीदो तो 30 टका, -30 रूपया। तो आनी मूल किंमत केटली थसे तो 70 रूपया। हवे त्रीटा सिंपल, 70 रूपया नी वस्तु तमे केटला नो वेचो 100 रूपया, तो 21,000 रूपया नो माल छे ए केटला मा वेचाय, तो के 21,000 केटला, तो के 21,000 × 100 / 70 એટલે આમાં જવાબ મળે 30,000 રૂપિયા નું વેચાણ થાય છે, જેમાંથી અડધાના રોકડા મળે છે એટલે 15,000 રૂપિયા આપણને રોકડા મળશે અને 15,000 રૂપિયા ખુશ્બુના બાકી રહેશે। तो अपनी पास रोकड़ आवे छे એટલે અમાઉન્ટ કરીએ તો શું થાય, તો કે 13મી તારીખ રોકડ ખાતે ઉધાર, ખુશ્બુ લેનાર છે એટલે ખુશ્બુ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, કેટલા રૂપિયા? તો કે રોકડામાં 15,000 મળશે, ખુશ્બુ ખાતે 15,000 બાકી રહેશે અને તે વેચાણ ખાતે જમા રૂપિયા 30,000। કોના પર નફો ચડાવ્યો? વેચાણ કિંમત ઉપર। ખાસ આ વસ્તુ યાદ રાખજો, કેવી રીતે વેચાણ કિંમત પર નફો ચડાવવામાં આવે છે બાબત છે, વેચાણ કિંમત પર 30% નફો ચડાવી માલ વેચ્યો, ત્યાર પછીનો વ્યવહાર છે 16,000 નો માલ વેચાણ કિંમત પર 20% નફો ચડાવી અનુરાધાને વેચ્યો, 16,000 નો માલ અનુરાધાને વેચીએ છીએ, 20% નફો ચડાવ્યો વેચાણ કિંમત પર, તો આના માટે આપણે ગણતરી કરીએ 15મી તારીખ વેચાણ કિંમત પર કેટલા ટકા નફો ચડાવ્યો 20%, તો ધારો કે વેચાણ કિંમત બરાબર 100 રૂપિયા, નફો કેટલા ટકા 20% માઇનસ કરીએ તો મૂળ કિંમત કેટલી થાય, તો કે 80 રૂપિયા। તો હવે ત્રિરાશી મુકાય, મૂળ કિંમત 80 રૂપિયા ત્યારે વેચાણ કિંમત 100 રૂપિયા છે, મૂળ કિંમત 16,000 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી, તો કે 16,000 × 100/80 20,000 રૂપિયા માલ વેચો, એવું કેવું અનુરાધાને વેચીએ છીએ તો અનુરાધા લેનાર છે, લેનાર ખાતે ઉધાર, અમાઉન્ટ શું થાય 15મી તારીખ અનુરાધા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા, તો કે 20,000 રૂપિયા। વેચાણ કિંમત પર 20% નફો ચડાવી માલ વેચ્યો, હવે અહીં આપણે કુલ સરવાળો કરીએ તો 5 વિવરો છે, 5-5 વિવરો નો કુલ સરવાળો કરીએ કુલ સરવાળો, કુલ સરવાળો કેટલો થશે, તો કે 1,15,900। મૂળ કિંમત પર નફો ચડાવવામાં આવે અને વેચાણ કિંમત પર નફો ચડાવવામાં આવે, મૂળ કિંમત પર નફો ચડાવવામાં આવે તો તમારે ખાલી સીધું પ્લસ જ કરી ટકાવારી પ્લસ કરી દેવાની છે, 10% નફો ચડાવો તો +10%, 25% ચડાવીએ તો +25%, 20% હોય તો +20%, વેચાણ કિંમત પર નફો ચડાવવો હોય તો
વેચાણ કિંમત ધારવાની એમાંથી નફો બાદ કરવાનો એટલે તમને મૂળ કિંમત મળશે પછી મૂળ કિંમત એટલે વેચાણ કિંમત એ જ રીતે ત્રિરાશી મૂકવાની 20% નફો ચડાવો તો 80 એ 100 થાય 25% નફો ચડાવો તો 75 એ 100 થાય 30% નફો ચડાવો તો 70 એ 100 થાય આવી રીતે વેચાણ કિંમત પર નફો ચડાવવામાં આવે છે થેન્ક યુ